हेलो एवरीवन, आज आप जोशू नाइन्थनू रिविजनू बीजू चेप्टर एट के नाउन नाउन एट के ना जे तब गुजराती में संज्ञा विषे जाणो छो एज हवे तमे अंग्रेजी में एना विषे तमने कई संज्ञा ने शू नाम अपाय छे एना विषे आज आप जाणीशू। नाउन एट के नाम एना बे मुख्य बे प्रकार छे। एक तो पेलो प्रोपर नाउन एट के संज्ञावाचक नाम अने बीजू प्रकार छे एनो कॉमन नाउन एटले के जातिवाचक नाम। नाउनना मुख्य बे प्रकार प्रोपर नाउन संज्ञावाचक नाम अने बीजू छे कॉमन नाउन एटले के जातिवाचक नाम। हवे प्रोपर नाउनना कोई प्रकार नथी एटले के प्रोपर नाउन पोते एक ज छे। प्रोपर नाउन एटले शुं कहेशो तो के एने संज्ञावाचक नाम कोई पण वस्तुने व्यक्तिने के शहरने तमे चोक्कस नाम आपी दीधुं प्रोपर नाम आपी दीधुं एटले ई बनी गयुं तमारुं प्रोपर नाम। पछी ते व्यक्तिनुं नाम होय कोई शहेरनुं नाम होय के कोई पण वस्तु प्राणी पक्षीनुं नाम होय एने नाम आपी दीधुं तो ए बनी गयुं तमारुं प्रोपर नाउन के संज्ञावाचक नाम। जेना एक्जाम्पल छे सुनील, मुंबई, मिस्टर त्रिवेदी, एने तमे प्रोपर नाम आपी दीधा एटले ए बनी गया तमारा प्रोपर नाउन। हवे बीजो नाउननो प्रकार छे कॉमन नाउन एटले के जातिवाचक नाम। हवे एना मुख्य बे पेटा प्रकार छे। प्रोपर नाउनना कोई प्रकार नथी। कॉमन नाउनना बे प्रकार, एक तो पहलू काउंटेबल नाउन अने बीजू छे अनकाउंटेबल नाउन। काउंटेबल नाउन एटले शुं थाय तो के गणी शकाय तेवा नाम अने अनकाउंटेबल नाउन एटले के गणी न शकाय तेवा नाम। हवे गणी शकाय तेवा नाम काउंटेबल नाउन एना पाछा बे प्रकार कया कया तो के कॉमन नाउन अने कलेक्टिव नाउन। कॉमन नाउन एटले कि आ कॉमन नाउन अने आ कॉमन नाउन बने एक ज छे। छतां पण अहीं जोईए कॉमन नाउन ए कोना बे आ बे प्रकार कोना छे काउंटेबल नाउनना बे प्रकार एटले कि गणी शकाय तेवा नामना बे प्रकार कॉमन नाउन एटले कि सामान्य नाम अने कलेक्टिव नाउन एटले कि समूहवाचक नाम। हवे कॉमन नाउन सामान्य नाम कोने कहेशू तो कि कोई पण जाति लई लो जातिवाचक नाम होय जाति दर्शावती होय आखी वस्तुने के व्यक्तिने के પ્રાણીને જાતિ દર્શાવે છે તો એ બની ગયું તમારું કોમન નાઉન। જેમ કે કાવ ગાય, ગાયની આખી જાતિ દર્શાવે છે એ રીતે બુક પુસ્તક, પુસ્તકનું જાતિ દર્શાવે છે। રૂમ મેન માણસની જાતિ દર્શાવે છે પણ તમે એને ચોક્કસ નામ આપી દેશો તો એ પ્રોપર નાઉન બની જશે। જેમ કે કાવ છે તો આપણે એનું નામ રાખ્યું છે ગૌરી તો ગૌરી છે એ પ્રોપર નાઉન બને પણ કાવ કયો ધીસ ઇઝ અ કાવ તો એ બની ગયું કાવ છે એ તમારું કોમન નાઉન પણ એને ચોક્કસ નામ આપી દેશો તો એ બની જશે તમારું પ્રોપર નાઉન। એ જ રીતે બીજું છે કાઉન્ટેબલ નાઉનનો બીજો પ્રકાર કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ કે જે તમને સમૂહ આખો સમૂહ દર્શાવતો હોય એને કહેશું કલેક્ટિવ નાઉન। સમૂહવાચક નામમાં આવશે આર્મી, આર્મી એટલે કે સેના, એ જ તમને સમૂહમાં જ જોવા મળશે। કોઈ એક વ્યક્તિ એક સોલ્જરથી આર્મી નથી બનતી પણ ઘણા બધા સોલ્જર્સ ભેગા થઈને શું બનાવે છે આર્મી એટલે કે સમૂહ દર્શાવે છે। ક્લાસ, કોઈ એક વિદ્યાર્થીથી ક્લાસ ન બને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ ભેગા થાય ત્યારે આખો ક્લાસ બને તો ક્લાસ પણ સમૂહવાચક નામ। ટીમ, કોઈ એક વ્યક્તિથી ટીમ ન બને, તમે ક્રિકેટની ટીમ લઈ લો તો 11 ખેલાડી હશે તો એ ટીમ ગણાશે તો એ રીતે સમૂહવાચક નામમાં શું દર્શાવવાનું છે તો કે આખો સમૂહ દર્શાવતો હોય એવા નામને કહેશું આપણે કલેક્ટિવ નામ। કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, પાછા ગણી શકાય તેવા નામ એટલે કે આમાં જે પણ નામ આપ્યા હશે એ તમે ગણી શકશો, એને તમે ગણી શકો છો। આર્મી તો કેટલા સોલ્જર્સથી આર્મી બેની ટીમ, કેટલી વ્યક્તિની ટીમ છે, કાવ કેટલી ગાય છે, કેટલી બુક છે, બધું તમે ગણી શકાય એટલે ગણી શકો છો એટલે એને આપ્યું છે તમે કાઉન્ટેબલ નાઉનમાં નામ। એ જ રીતના બીજું છે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી ન શકાય તેવા નામ, આમાં ગણી નહીં શકો તમે સંખ્યાને, વસ્તુને જે કંઈ આપ્યું હશે એને ગણી શકતા નથી એટલે એને મુકત તમે અનકાઉન્ટેબલ નાઉનમાં। અનકાઉન્ટેબલ નાઉનના બે પ્રકાર મટીરિયલ નાઉન અને એબસ્ટ્રેક્ટ નાઉન। મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક નામ, તમને ગુજરાતીમાં આવતું હશે દ્રવ્ય કેમાં, દ્રવ્યમાં શું શું આવે તો મટીરિયલ નાઉન દ્રવ્યવાચક નામ, જેમાં આપણે એક્ઝામ્પલ લઈએ ગોલ્ડ, ગોલ્ડ એટલે સોનું, સોનુંને તમે ગણી શકતા નથી એટલે ઈસેમાં આવે છે અનકાઉન્ટેબલમાં, પણ એનો મુખ્ય પ્રકાર કયો છે મટીરિયલ નાઉન। એ રીતે એબસ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ, જેમ કે પ્રેમ, લવ, પ્રેમ, બ્યુટી, સુંદરતા, જોય, ખુશી, એ બધી ભાવવાચક સંજ્ઞા દર્શાવે છે એટલે કે એને આપણે ગણી શકતા નથી એટલે આપણે એને મૂક્યું છે અનકાઉન્ટેબલ નાઉનમાં। ગણી ન શકાય તેવા નામ કયા બે તો કે મટીરિયલ નાઉન દ્રવ્યવાચક નામ અને
એબસ્ટ્રેક નાઉન એટલે કે ભાવવાચક નામ. દ્રવ્યવાચક નામમાં આવે ગોલ્ડ, સુગર, આયર, કોઈ પણ ધાતુ લઈ લ્યો એ આવશે દ્રવ્યવાચક નામમાં. અને એબસ્ટ્રેક નાઉન એ આવશે તમારું ભાવવાચક, કે જે ભાવના દર્શાવે છે, આપણા શરીરના આવેગો દર્શાવે છે, એ બન્યું તમારું એબસ્ટ્રેક નાઉન એટલે કે લવ, બ્યુટી, જોય. તો આ રીતે આજે તમે શીખા નાઉનના પ્રકાર, નાઉનના બે પ્રકાર મુખ્ય, પ્રોપર નાઉન, સંજ્ઞાવાચક નામ અને બીજું કોમન નાઉન, જાતિવાચક નામ. પ્રોપર નાઉનના કોઈ પેટા પ્રકાર નથી, પોતે એક જ છે. જ્યારે કોમન નાઉનના બે પેટા પ્રકાર, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન, ગણી શકાય તેવા નામ, ગણી ન શકાય તેવા નામ. કાઉન્ટેબલ નાઉનના બે પ્રકાર, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, તેમાં જે નામ આપ્યા હશે એ તમે ગણી શકશો. કોમન નાઉનના પ્રકાર છે કાવ, બુક, રૂમ, મેન વગેરે વગેરે. કલેક્ટિવ નાઉન સમૂહવાચક નામ, જે તમને સમૂહ દર્શાવે છે, જેમ કે આર્મી, ક્લાસ, ટીમ વગેરે વગેરે. એ રીતે અનકાઉન્ટેબલના બે પ્રકાર, મટીરિયલ નાઉન ને એબસ્ટ્રેક્ટ નાઉન. મટીરિયલ નાઉન એટલે દ્રવ્યવાચક નામ, જેમાં આવે ગોલ્ડ, સુગર વગેરે. એબસ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ, જેમાં આવશે લવ, બ્યુટી, જોય વગેરે. આ રીતે તમને નાઉનના બધા નામ, જેટલા પણ નામ છે, બધા તમને આવડતા હોવા જોઈએ. ગુજરાતીમાં તો આવડતા જ હશે, પણ ઇંગ્લિશમાં પણ યાદ રાખજો કે કયા નાઉનને શું નામ અપાય છે. હવે એના માટેનો એક નિયમ છે, જોઈ લઈએ. શું નિયમ છે તો કે કાઉન્ટેબલ નાઉન છે, કાઉન્ટેબલ નાઉનમાં હંમેશા, મેં તમને કીધું તેમ કે કાઉન્ટેબલ નાઉનમાં હંમેશા ગણી શકાય તેવી સંખ્યા આવશે. કેવી? તો કે ગણી શકાય તેવા નામ. કાઉન્ટેબલ નાઉનમાં હંમેશા ગણી શકાય તેવા નામ આવે છે. એટલે કે આમાં આવતા નામ છે એ સિંગ્યુલરમાં એટલે કે એકવચનમાં પણ હોઈ શકે, અને પ્લુરલમાં એટલે કે બહુવચનમાં પણ હોઈ શકે છે, કોઈ પણમાં આવી શકે. કાઉન્ટેબલ નાઉનના નામ એકવચન અને બહુવચન બેમાંથી ગમે તેમાં આવી શકે. બીજો નિયમ તો કે અનકાઉન્ટેબલ નાઉન છે, એમાં હંમેશા ગણી ન શકાય તેવા જ નામ આવશે. કેવા નામ? તો કે ગણી ન શકાય તેવા નામ. એટલે કે આ નામ છે એ હંમેશા તેમાં ક્યારેય પ્લુરલ એના હોતા નથી, એટલે કે એ ક્યારેય બહુવચન હોતા નથી. અનકાઉન્ટેબલ નાઉનના નામ ક્યારેય બહુવચનમાં હોતા નથી. આ બે નિયમ યાદ રાખો કે કાઉન્ટેબલના નાઉનના નામ એકવચન ને બહુવચનમાં હોય, અનકાઉન્ટેબલ નાઉન ગણી ન શકાય એના નામ ક્યારેય બહુવચનમાં ન હોય. જેમ કે ગોલ્ડ સોનું છે તો તમે ગોલ્ડ્સ નથી કહેતા, તો એ અનકાઉન્ટેબલ નાઉન છે એટલે એને બહુવચનમાં લખી શકાતું નથી. હવે તમને પરીક્ષામાં કઈ રીતે પૂછી શકે? તો તમને અન્ડરલાઇન કરેલા શબ્દ હોય એને તમારે ઓળખાવાનું હોય કે કઈ રીતે કયું નાઉન છે. તો જેમ કે વાક્ય છે, અશોકા વોસ અ ગ્રેટ કિંગ. તમને આ વાક્ય આપ્યું છે, અશોકા વોઝ અ ગ્રેટ કિંગ. તમને અન્ડરલાઇન કરેલી આપી છે અશોકામાં અને કિંગમાં. હવે તમારે ઓળખાવાનું કે કયું નાઉન છે. તો અશોકા, એ તો તમને નામ આપી દીધું કે અશોક રાજા, મહાન અશોક મહાન રાજા હતો, તો અશોક નામ આપી દીધું. તો એ બન્યું તમારું પ્રોપર નાઉન. અને કિંગ રાજાની આખી જાતિ દર્શાવે એટલે એ બન્યું તમારું કોમન નાઉન. આ બન્યું તમારું વાક્ય કે અન્ડરલાઇન કરેલ શબ્દ છે. તો કયો વાક્ય લખશું, કયું નાઉન લખશું? અશોક ચોક્કસ નામ એટલે પ્રોપર નાઉન, કિંગ આખી જાતિ દર્શાવે છે રાજાની એટલે કોમન નાઉન. હવે એ રીતના બીજું વાક્ય છે, કિંગ વિક્રમ વોઝ નોન ફોર His wisdom. Wisdom એટલે સાણપણ, એની ચતુરાઈ. કિંગ વિક્રમ વોઝ નોન ફોર હિઝ વિસડમ. વિસડમ નીચે અંડરલાઈન આપી છે, તો તમારા માટે વિસડમ બનશે ભાવના એટલે કે એબસ્ટ્રેક્ટ નાઉન. આ બન્યું તમારું નાઉન. બીજું વાક્ય, આઈ એમ ગોઈંગ ટુ ધ લાઇબ્રેરી.
તમને આપી અંડરલાઈન લાઇબ્રેરી નીચે, તો લાઇબ્રેરી પુસ્તકોનો સમૂહ છે એટલે લાઇબ્રેરી તમારું બને કલેક્ટિવ નાઉન. આ રીતે તમારે વાક્યમાં રહેલ નાઉન ઓળખવાના રહેશે અને કયું નાઉન છે એ તમારે દર્શાવવાનું રહેશે. તો આ રીતે તમને નાઉન ઓળખતા આવડતા હોવા જોઈએ. હું તમને 5 વાક્ય આપું છું, એ 5 વાક્યમાં તમારે નાઉન દર્શાવવાના રહેશે. નેક્સ્ટ ચેપ્ટર કરશું ત્યારે આપણે એના પહેલાં સોલ્યુશન જોઈ લેશું, એટલે કે એના જવાબ જોઈ લેશું, અને પછી આપણે એ આગળનું ચેપ્ટર સમજશું. તો તમને 5 સેન્ટેન્સ લખી દઉં છું એક્સરસાઇઝ માટે, કરી નાખજો અને પછીના પીરિયડમાં આપણે જોઈ લેશું એના આન્સર. પહેલું છે, ટોમ સો અ હર્ડ ઓફ કેટલ ઇન ધ ફિલ્ડ. તમને આપ્યું છે અંડરલાઈન હર્ડ. બીજું જોઈએ, ધ ટીચર કોલ્ડ મોનિકા. મોનિકા અને ટીચર નીચે અંડરલાઈન. ગોલ્ડ ઇઝ અ પ્રિસિયસ મેટલ. ગોલ્ડ ની અંડરલાઈન. ચોથું, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસ. ચાલો આ 4 વાક્યો છે તમારી એક્સરસાઇઝના, જોઈ લેજો, આન્સર લખી લેજો, અને એના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે એનો આન્સર જોઈ લેશું. પહેલું વાક્ય છે, ટોમ સો અ હર્ડ ઓફ કેટલ ઇન ધ ફિલ્ડ, હર્ડ ની અંડરલાઈન, ધ ટીચર કોલ્ડ મોનિકા, ટીચર અને મોનિકા ની અંડરલાઈન, ગોલ્ડ ઇઝ અ પ્રિસિયસ મેટલ, ગોલ્ડ ની અંડરલાઈન, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઇન ધ ક્લાસ. આટલા વાક્યો તમને આવડતા હોવા જોઈએ. ઓકે, નાઉન આવડી જશે, સહેલા છે. થોડુંક ધ્યાન આપજો, કરી લેજો પાકા. ચાલો